વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે પાણીનો બચાવ કેવી રીતે કરવો જોઈએ તેના વિશે જોયું, બરાબર ને? મને આશા છે કે મારા દરેક વિદ્યાર્થીઓએ તેમના આજુબાજુ જ્યાં પણ પાણીનો બગાડ થતો હશે ત્યાં અટકાવવા માટેના પ્રયત્નો કર્યા જ હશે. તો હવે આજે આપણે આગળ જોઈએ. આજે આપણે જોઈશું આપણી ચોપડીની અંદર પાના નંબર 78 ઉપર મહાવરો, બરાબર? તો ચાલો જોઈએ આપણી ચોપડીનો મહાવરો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું ચોપડીમાં આપેલ મહાવરાનો પહેલો દાખલો. અમીનાની પાણીની બોટલમાં 1 લિટર પાણી સમાઈ શકે છે. તેને 250 મિલી અને તેના મિત્ર ગોવિંદે 150 મિલી પાણી પીધું. હવે તેની બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું હશે? અમીનાની પાણીની બોટલ કેટલા લિટરની છે? 1 લિટરની છે, બરાબર ને? 1 લિટરની પાણીની બોટલ. હવે 1 લિટર બરાબર કેટલા થશે? 1000 મિલી. બીજું આપણને શું કહે છે? અમીનાએ તેને 250 મિલી પાણી પીધું. અમીનાએ કેટલું પીધું? 250 મિલી પાણી. કોણે પીધું? અમીનાએ. અમીનાએ પીધું. અને બીજું શું કહે છે? તેના મિત્ર ગોવિંદે 150 મિલી પાણી પીધું, બરાબર? 150 મિલી પાણી તેના મિત્ર ગોવિંદે પીધું. હવે શું કહે છે? હવે તેની બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું હશે? તો સૌથી પહેલા તો આપણે એ શોધવું પડે કે બંને જણે જે પાણી પીધું છે તે કેટલા મિલી પાણી પીધું છે, એટલે જણે કેટલા મિલી પાણી પીધું છે. તો આપણે શું કરવું પડશે? સરવાળો કરવો પડશે. એટલે કે અહીંયા ઘડી આપણે શું કરીશું? સરવાળો. 0, 5 ને 5 10 0, વધી પડી 1, 2 ને 1 3, 3 ને 1 4, એટલે કે 400 મિલી. તો અમીનાની જે 1 લિટરની બોટલ છે એમાંથી 400 મિલી પાણી પીવાઈ ગયું છે, એટલે કે 400 મિલી પાણી પીધું બંને થઈને. હવે શું કહે છે કે એની બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું હશે? તો હવે આપણે શું કરવું પડે કે આપણને ખબર છે કે 1 લિટર બરાબર 1000 મિલી, એટલે કે બાકી રહેલ પાણી 1000 મિલી માઇનસ કેટલું પાણી પીધું છે? 400 મિલી. એટલે કે આપણે 1000 મિલીમાંથી 400 મિલીને બાદ કરીશું. હવે આપણે 1000માંથી 400 બાદ કરીએ એટલે આપણને કેટલા મળશે? 600 મિલી. તો અમીનાની પાણીની બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું હશે? 600 મિલી પાણી બાકી રહ્યું હશે. દાખલો, યુસુફ ચાની દુકાન ચલાવે છે. તે 1 કપ ચા બનાવવા 20 મિલી દૂધ વાપરે છે. કેટલું? 1 કપ ચા બનાવવા માટે 20 મિલી દૂધ વાપરે છે. ગઈકાલે તેને 100 કપ ચા બનાવી. કેટલી ચા બનાવી? 100 કપ ચા બનાવી. તો તેને કેટલું દૂધ વાપર્યું હશે તે આપણે શોધવાનું છે. એટલે કે 1 કપ ચા બનાવવા શું છે? 20 મિલી દૂધ વાપરે છે. એટલે કે 1 કપ ચા બનાવવા વપરાયેલ દૂધ બરાબર 20 મિલી. તો એને કેટલા કપ ચા બનાવી? 100 કપ ચા બનાવવા વપરાયેલ દૂધ બરાબર કેટલું? 100 કપ × 20 મિલી છેદમાં 1 કપ. હવે આપણે શું કરીશું?
100 × 20 હવે 2 × 1 = 2 અને 1, 2 અને 3 = 0 1, 2 અને 3 = 0 તો કેટલા થઈ ગયા 2000 કેટલા થયા 2000 મિલી હવે આપણને ખબર છે કે 1000 મિલી બરાબર 1 લિટર તો 2000 મિલી બરાબર કેટલા લિટર થશે તો 2000 મિલી બરાબર 2 લિટર એટલે કેટલા થશે 2 લિટર તો તેણે કેટલું દૂધ વાપર્યું હશે 2 લિટર દૂધ વાપર્યું હશે દાખલો જોઈએ તો રાધાના દાદીમાં બીમાર હતા ડોક્ટરે તેમને 200 મિલી દવાની બોટલ આપી કેટલા મિલી 200 મિલી દવાની બોટલ આપી તેમણે 10 દિવસ સુધી દરરોજ સવારે દવા લેવાની છે દરરોજ સવારે દવા લેવાની છે બરાબર દરરોજ સવારે તેમણે કેટલા મિલી દવા લેવી જોઈએ બરાબર તો આપણે એ શોધવાનું છે કે તેમણે દરરોજ સવારે કેટલા મિલી દવા લેવી જોઈએ ડોક્ટરે એમને 200 મિલીની દવા આપી છે અને 10 દિવસ સુધી લેવા માટે કહ્યું છે એટલે કે 10 દિવસ સુધી દવા કેટલી લેવા કીધી છે 10 દિવસ સુધી દવા લેવા માટે એમણે કેટલી બોટલ આપી છે 200 મિલીની બોટલ આપી છે બરાબર ને જે એમણે 10 દિવસ સુધી લેવાની છે તો 1 દિવસમાં તેમણે કેટલી લેવી બરાબર ને તો 1 દિવસમાં કેટલી એટલે કે 1 દિવસ ગુણ્યા 200 મિલી છેદમાં કેટલા આવશે 10 દિવસ બરાબર હવે 1 0 1 0 ઉડી જશે આ 1 અને આ 1 ઉડી જશે બચ્યા કેટલા 20 મિલી એટલે કે 1 દિવસ તેમણે સવારમાં કેટલા મિલી દવા લેવાની છે 20 મિલી દવા લેવી પડશે તો તે 10 દિવસ સુધીમાં 200 મિલી દવાની બોટલ પૂરી કરી શકશે મિત્રો હવે આપણે જોઈએ પાના નંબર 80 ઉપર આપેલ તમને કોઈટો જુઓ આણંદ ગામમાં દૂધ મંડળી છે ગીતા અને અમે ત્યાં 4 લિટર દૂધ લેવા ગયા કેટલા લિટર 4 લિટર દૂધ લેવા માટે ગયા પરંતુ દૂધવાળાને 1 લિટરનું માપ્યું મળતું નથી કેટલા લિટરનું 1 લિટરનું માપ્યું નથી મળતું તેની પાસે 3 લિટર અને 5 લિટરના જ માપ્યા છે 3 લિટર અને 5 લિટરના જ માપ્યા છે છતાં પણ તે તેમને પૂરું 4 લિટર દૂધ આપે છે આમ તેણે કઈ રીતે કર્યું સમજાવો મિત્રો જુઓ શું છે માપ્યા કેટલા છે એક તો 5 લિટરનું માપ્યું છે અને 3 લિટરનું માપ્યું છે બરાબર હવે આ માપ્યામાં 1 લિટર કે 2 લિટર એવું દર્શાવેલું હોતું નથી બરાબર ને એટલે 5 લિટરનું માપ્યું છે અને 3 લિટરનું માપ્યું છે છતાં પણ તે 4 લિટર દૂધ પૂરેપૂરું આપે છે કેટલા લિટર 4 લિટર ગીતા અને અમીને 4 લિટર પૂરેપૂરું દૂધ આપે છે તો કેવી રીતે આપશે થોડુંક મગજ કસો થોડો વિચાર કરો કેવી રીતે આપશે તો કે આ જે 5 લિટરનું જે માપ્યું છે એને આખું ભરી દેશે અને 5 લિટરના માપ્યાને આ 3 લિટરના માપ્યામાં ખલવશે એટલે આ 3 લિટરનું માપ્યું ભરાશે એટલે આ 5 લિટરમાંથી 3 લિટર બાદ થઈ જશે તો આ માપ્યામાં કેટલા લિટર દૂધ બચ્યું 2 લિટર દૂધ બચ્યું ને આ 5 લિટરના માપ્યામાંથી 3 લિટરના માપ્યામાં ખરું તો આમાં કેટલા લિટર દૂધ બચ્યું 2 લિટર દૂધ બચ્યું ને એટલે આ 2 લિટર દૂધ એમણે ગીતા અને અમીને આપ્યું ફરી પાછું એમણે 5 લિટરનું માપ્યું ભર્યું અને આ 3 લિટરના માપ્યામાં ખલવી દીધું એટલે ફરીથી આ 5 લિટરના માપ્યામાં કેટલા લિટર દૂધ બચ્યું 2 લિટર બચ્યું એટલે ફરીથી આ 2 લિટર દૂધ ગીતા અને અમીને આપી દીધું એટલે બે વખત શું કર્યું એમણે 2 લિટર દૂધ આપ્યું
એટલે ટોટલ 4 લિટર દૂધ એમણે ગીતા અને અમીને આપ્યું. કેવી રીતે? તો કે આવી રીતે. મિત્રો આજે બસ આટલું જ. નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું.